નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવસ્ત્ર ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે ગણિત. આપણા ચેપ્ટરનું નામ છે સાદા સમીકરણો. આની પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે શું જોયું કે આપણા ચેપ્ટરની શરૂઆત કરી હતી એમાં આપણે સ્વાધ્યાય 4.1 છે એનો પહેલો દાખલો હતો એ આપણે જોયું. એમાં આપણે શું જોયું કે કોષ્ટક આપણે પૂર્ણ કર્યું હતું. આજે આપણે સ્વાધ્યાય 4.2 છે એનો બીજો દાખલો આપણે જોવાનો છે. એમાં 1 થી લઈને 8 સુધી દાખલા છે. અહીંયા આપવાનું છે ઈ ડી ઈ અને એફ છે. તમારે એ બી સી ત્રણેય દાખલા તમે ઘરે જાતે કરી શકશો. આ ત્રણેય હું અહીંયા કરાવું છું. સ્વાધ્યાય 4.1 નો બીજો દાખલો કોષમાં આપેલી કિંમતો આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસવાનું છે. ટૂંકમાં તમારે ડાબા બરાબર જોબા આવી જાય છે કે નહીં. જો આવી જાય તો સમીકરણનો ઉકેલ છે અને ન આવે તો સમીકરણનો ઉકેલ નથી. પહેલો દાખલો જોઈએ. 4p-3 = 2 એટલે કે 4p-3 = 13 આવી જવા જોઈએ. તમને પી ની કિંમત કીધી છે કે પી ની કિંમત તમારે શું મૂકવાની છે? 1 મૂકવાની છે. તો આપણે દાખલો ગણીએ. અહીંયા 4 છે તો પી ની કિંમત તમને અહીંયા કીધી શું છે? 1. તો પી ની જગ્યાએ હું શું લખીશ? 1 લખીશ. 4 એકા શું થાય? 4 થશે. 4 માંથી 3 જાય તો 1 વધે. તો આ ડાબા બરાબર જોબા, તો કે 2 બરાબર 1 જ, 2 બાજુ 1 જ સાઈડ તમારો જવાબ સરખો આવ્યો. અહીંયા તે રહ્યો અને અહીંયા તે રહ્યો તો કે નથી આવતો. તો ડાબા બરાબર જોબા નથી. તો તમે લખી શકો, અહીંયા આપણે લખી શકીએ કે આપેલ સમીકરણનો દાખલા એ તમારે જાતે કરવાના અને આ બીજા ત્રણ મેં કરાવ્યા છે એ
તમારી ગણિતની જે બાકી બુક હોય એની અંદર લખવાના રહેશે. થેન્ક યુ.